સુરત કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ મુદ્દે આવતીકાલે નિર્ણય. ચૂંટણી અધિકારીએ કોંગ્રેસને કાલે સવારે 11 વાગ્યા સુધીનો આપ્યો સમય. અમારા વકીલ દ્વારા કાલે 11 વાગ્યા સુધીનો ટાઈમ આપ્યો છે. કાલે 11 વાગ્યા સુધીમાં ડોક્યુમેન્ટ પૂરા કરી આ વખતે ચૂંટણી 100% જીતવાની છે. મહારાષ્ટ્રના નાંદેડમાં સીએએને લઈ અને કોંગ્રેસ પર વરસ્યા પીએમ મોદી. કહ્યું કે સીએએ ના હોત તો શીખ ભાઈ બહેનોનું શું થાત. લાગે છે કોંગ્રેસ 1984 લઈ રહી છે બદલો. મોંઘવારી અને બેરોજગારી મુદ્દે બિહારમાં કેન્દ્ર સરકાર પર વરસ્યા રાહુલ ગાંધી. કહ્યું કે દેશ યુવાન અને ખેડૂતો પરેશાન. બીજા તબક્કાની ચૂંટણી માટે ભાજપ આક્રમક. રાજસ્થાનના ભીલવાડમાં અમિત શાહ તો ચિત્તોડગઢમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો પ્રચંડ પ્રચાર. લાલુ અને રાબડી પર નીતિશકુમારનું વિવાદાસ્પદ નિવેદન. કટિહારની સભામાં બોલ્યા, શું કોઈ આટલા બાળકો પેદા કરે. હૈદરાબાદમાં ઓવેસીના બીફની દુકાને જવાના વાયરલ વીડિયો પર રાજકીય સંગ્રામ. ભાજપે ચૂંટણી પંચની પાસે કાર્યવાહીની કરી માંગ.